ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાતના અળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરના વાવેતર વિસ્તારમાં ચાર હજાર પાંચસો બાવન હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ ગુજરાતમાં વર્ષ બે હજાર બાર તેરમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર એકવીસ હજાર એકસો વીસ હેક્ટર હતો જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વધીને પચીસ હજાર છસો અને બોતેર હેક્ટરે પહોંચ્યો જ્યારે તેનું ઉત્પાદન એકવીસ પોઈન્ટ બેતાલીસ કરોડ પાકા નારિયેળ જેટલું છે ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર વલસાડ કચ્છ નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં થાય છે કુલ નાળિયેરમાંથી વીસ ટકા નાળિયેરનો તોફા તરીકે જ્યારે બેતાલીસ ટકા નાળિયેરનું પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે બે પાંચ ટકા ખેડૂતો પોતાના માટે અને બીજા બીજ તરીકે નાળિયેરનું ઉત્પાદન કરે છે ગુજરાતમાંથી તેત્રીસ ટકા નાળિયેર દિલ્હી પંજાબ હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે ગુજરાત સરકારે ગુજરાત ના વિકાસ કાર્યક્રમ અમલી બનાવ્યો જેના માટે બજેટ રૂપિયા ચારસો ત્રણ પોઈન્ટ લાખની ચૂકવાઈ કરવામાં આવી રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો નારિયળની ખેતી તરફ વળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં ખેડૂતને વાવેતર માટે ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે આ સહાય બે હપ્તામાં ચૂકવવામાં આવે છે